સુરેન્દ્રનગરની ચોટીલા માર્કેટ યાર્ડમાં આશરે 35 વર્ષ સુધી બિનહરીફ રહી ચૂકેલા ભરતભાઈ ભાણાભાઈ ધાતલનું થોડા મહિનાઓ પહેલાં નિધન થયું હોવાથી એપીએમસીમાં થોડા દિવસ પહેલાં ડાયરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ હતી. તેમાં પ્રથમ વખત ભાજપે પેનલ બનાવી હતી. તેમાં 8 ખેડૂતોમાંથી અને 4 વેપારી પેનલ બનાવી કુલ 14 સભ્યોની ટીમમાંથી ડાયરેક્ટર તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે ચોટીલા માર્કેટયાર્ડના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવામાં આવી હતી. ત્યારે એપીએમસી ચેરમેન તરીકે જયરાજભાઈ ભરતભાઈ ધાંધલ, વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ મનહરદાસ બિનહરીફ થતાં બાપનો વર્ષો દીકરા જયરાજભાઈ ધાંધલને નાની ઉંમરે માર્કેટ યાર્ડમાં અકબંધ રાખતા માર્કેટિંગ યાર્ડમાં ભાજપના આગેવાનો સહિત કાઠી સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા હર્ષભેર ફૂલહાર પહેરાવી નવા ચેરમેન અને વાઇસ ચેરમેનને સન્માનિત કરાયા હતા.